दीकरा आपणे आगळना विडियो लेक्चरमां शेनो अभ्यास कर्यो हतो? तो के सर आपणे आगळना विडियो लेक्चरमां बंधनी ध्रुवीयता नक्की करवा माटे द्विध्रुवीय चाक मात्राना कॉन्सेप्टनी वात करी हती। दीकरा द्विध्रुवीय चाक मात्रा कोने कहेवामां आवे छे? तो के कोई पण बे परमाणु वच्चे बंधनी ध्रुवीयता जे छे ए द्विध्रुवीय चाक मात्राथी नक्की करवामां आवे, जेने म्यू साइन वडे दर्शाववामां आवे छे। एकम एनो थाय छे डे बाय एकम थाय छे, एसआई एकम जो दर्शावे तो कूलम इंटू मीटर थाय छे, बराबर छे। एक डी बाय बराबर आपणे काले वात करी छे 3.33 × 564 × 10⁻³० कूलम इंटू मीटर, अने एनो नानो यूनिट लेवो होय तो इलेक्ट्रोस्टेटिक यूनिट ईएसयू માં આપણે વાત કરી હતી અને સેન્ટીમીટર, તો એક ડીવાય બરાબર 10⁻૧૮ ઈએસયુ ઇન્ટુ સેન્ટીમીટર થાય। ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ચાલો, તો એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની ડેફિનેશન જો આપણે આપી હોય તો એવું કીધું હતું કે બે પરમાણુ ઉપરનો વીજભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર એટલે કહેવામાં આવે છે દ્વિધ્રુવીય ચાક માત્રા। અને આ દ્વિધ્રુવીય ચાક માત્રાને લઈને આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કાલે કરેલ હતું કે ભાઈ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એક એ દ્વિપરમાણી અણુ હોય तो અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા અને બંધની બંને સમાન થાય, પરંતુ જો બહુપરમાણીય અણુ હોય તો દરેક બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશ સરવાળો એ ટોટલ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા પ્રાપ્ત થાય છે। સદિશ સરવાળો છે એટલે દિશા ઉપર આધાર રાખે છે, અને કાલે આપણે એક્ઝામ્પલ જોયું તો યાદ હોય તો તમને BeF2 એટલે કે BeCl2 માં વિદ્યુત ઋણતાનો તફાવત હોવા છતાં અણુ એ તમારો કેવો બને છે? અધ્રુવ્ય બને છે, μ = 0 થાય છે। કેમ? તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચે એટલે 0 થાય। તેમ વાત કરી હતી આપણે BF3 ના અણુમાં, બરોબર, પરસ્પર જે છે એ ટોટલ કેવી રીતે 0 થાય છે તમને શીખવાડેલું છે। એવી રીતે વાત કરી CH4 CCl4 નું એક્ઝામ્પલ જોયું હતું, અને પછી લાસ્ટમાં આપણે દીકરા જોયું હતું વન ઓફ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ, દેટ ઇઝ શા માટે એમોનિયાની દ્વિધ્રુવીય ચાક માત્રા એ NF3 કરતા વધુ જોવા મળે છે, આપણે વાત કરી હતી। ઓકે છે દરેક વિદ્યાર્થીને? અહીંયા સુધી જે આપણે જોયું છે ને, બેટા પ્રશ્ન પૂછો, તમે પ્રશ્ન નથી પૂછતા, તમારે જ્યારે તમે જે કોઈ પણ વિડીયો જોવો છો જે કોઈ પણ ટોપિક સમજો છો એ સમયે ન ખબર પડે તો પ્રશ્ન પૂછો દીકરા, મેસેજ કરો, કોમેન્ટ કરો, પણ પ્રશ્ન તમારા આવવા જોઈએ, અને એને રિલેટેડ વર્કશીટ તમારી પાસે છે, વર્કશીટના MCQ સોલ્વ કરો તો જ તમને આ કોન્સેપ્ટ આવડશે બેટા, બાકી આ કોન્સેપ્ટ નહીં આવડે, અને જો ચેપ્ટરમાં ખબર નહીં પડે તો આગળ જઈને આને રિલેટેડ ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે નહીં ખબર પડે। સો પ્રશ્ન પૂછવાનું રાખો, બરોબર છે? ચાલો આજે વાત આપણે કરવાની છે બંધની જે ધ્રુવીય એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એને રિલેટેડ ઘણી બધી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે। એ માહિતીઓ જે પ્રાપ્ત થાય છે એને આપણે આજે વાત કરવાની છે દ્વિધ્રુવીય ચાક માત્રાની એટલે કે દ્વિબંધની ધ્રુવીયતાની ઉપયોગીતા, દ્વિધ્રુવીય ચાક માત્રા પરથી કઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે તેની વાત કરી। તો કાલે બેટા આપણે વાત એવી કરી હતી કે જે સંમિતીય અણુઓ હોય છે, સંમિત અણુઓ હોય, દેટ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ। સંમિત અણુ કોને કીધા હતા? કે જેની દ્વિધ્રુવીય ચાક માત્રા μ = 0 થાય તે અણુઓને આપણે સંમિત અણુ કીધા હતા, અને એની μ = 0 થવા માટેની અમુક કન્ડિશન જોઈ હતી। કઈ કન્ડિશન? તો કે નિયમિત આકાર એક તો હોવા જોઈએ। નિયમિત આકાર કયા કયા આવી શકે? તો કે સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડ, રેખીય આકાર હોવા જોઈએ, આ પહેલી કન્ડિશન। અને બીજી કન્ડિશન શું? તો કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુઓની સંખ્યા એટલે કે પરમાણુ સમાન હોવા જોઈએ। મધ્યસ્થ પરમાણુ જે છે, સપોઝ કે અહીંયા કાર્બન છે એની સાથે જોડાયેલો ક્લોરિન, તો CCl4 આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0, કારણ સેન્ટ્રલ એટોમ સમચતુષ્ફલકીય પરમાણુ આકાર ધરાવે, કારણ કે sp3 સંકરણ છે, અને ચારે ચાર ખૂણા પર જોડાયેલા પરમાણુ ક્લોરિન પરમાણુ, ચારે ચાર ક્લોરિન છે એટલે ખૂણા પર જોડાયેલા પરમાણુઓ જે છે એ ખૂણા પર જોડાયેલા પરમાણુઓ ચારે ચાર સમાન છે, માટે એની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા μ = 0 થાય, જેમાં μ = 0 થાય એવા અણુઓને સંમિત અણુઓ કીધા છે, બરોબર। જ્યારે અસંમિત અણુઓ જે છે એના માટે μ = 0 થાય, એઝ પર એક્ઝામ્પલ CHCl3। કાલે એક્ઝામ્પલમાં કીધું હતું કે આમાંથી ધારો કે એક ક્લોરિનની જગ્યાએ હાઇડ્રોજન આવી જાય તો આના માટે μ = 0 થશે, કારણ sp3 સંકરણ છે, સમચતુષ્ફલકીય આકાર છે, છતાં છેડા પરનો જે પરમાણુ છે એ છેડા પરના પરમાણુ સાથે હાઇડ્રોજન એટમ જોડાયેલો છે, ત્રણ ક્લોરિન છે પણ એક હાઇડ્રોજન, સો μ = 0 થાય।
એવી રીતે એનએચ થ્રી એચ ટુ. હવે જો બેટા એનએચ થ્રી નોણું છે કે એચ ટુ નોણું છે, લોન પેર આવી જાય છે. આ એક્ઝામ્પલ તમે જયારે જુઓ છો ત્યારે આ એક્ઝામ્પલ એકોયમાં જુઓ લોન પેર નથી, એટલે આ બધા જ જે છે એ મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય એવા એક્ઝામ્પલ માટેની જ વાત થઈ. જયારે હવે અહીંયા તમે જુઓ કે નાઇટ્રોજનમાં મધ્યસ્થ પરમાણુ એસપી થ્રી સંકરણ છે, તમને ખ્યાલ છે બધી વસ્તુની બરોબર. નાઇટ્રોજન પરમાણુ એસપી થ્રી સંકરણ ધરાવે છે, હાઇડ્રોજન 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 ત્રણ પરમાણુ સમાન છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય શબ્દ, જો મેં શબ્દ શું વાપરો બેટા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આકાર નથી કીધું. આકાર જોવા જાવ તો ત્રિકોણીય પિરામિડલ આકાર થાય, પણ અહીંયા લોન પેર જે છે તમને જોવા મળે ને, લોન પેર ને પોતાની દ્વિધ્રુવીય ચાક માત્ર હોય છે, માટે લોન પેર ધરાવતા અણુઓ છે એ નેવર ક્યારે પણ એની દ્વિધ્રુવીય ચાક માત્ર ઝીરો નહીં થાય. જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હશે એની દ્વિધ્રુવીય ચાક માત્ર બહુ હાર્ડલી ઓછા કેસ હશે જેમાં ઝીરો થશે. ક્લિયર છે? અમુક અપવાદ છે અહીંયા, પીસીએલ થ્રી એફ ટુ પી એફ થ્રી સીએલ ટુ, તમને આમે ખબર પડે કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ જે છે સમાન નથી. અહીંયા પીસીએલ ફાઈવ છે પણ હવે એની જગ્યા બે ફ્લોરિન આવી જાય, અથવા તો પી એફ ફાઈવ હોય એમાં જગ્યા બે ક્લોરિન આવી જાય તો એની દ્વિધ્રુવીય ચાક માત્ર ઝીરો નહીં થાય, માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. આપણે એ જ વસ્તુ યાદ રાખવાની, જે કોન્સેપ્ટ છે એ શું, તો કે સેન્ટ્રલ એટોમ સાથે જોડાયેલા પરમાણુ જો સમાન ન હોય તો મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. અહીંયા જે છે હવે ખાસ જોવાનું છે કે અહીંયા જુઓ, એ વસ્તુ તો ખબર છે બધાની કે આમાં મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બધા માટે થવાનું, કારણ કે પરમાણુ જુદા જુદા, ક્લોરિન ફ્લોરિન બ્રોમિન આયોડિન. પણ વધુ દ્વિધ્રુવીય ચાક માત્ર કોની થાય, તો જનરલી એવું હોય કે જ્યારે દ્વિતૃણતાનો તફાવત વધુ એની દ્વિધ્રુવીય ચાક માત્ર વધુ, કાર્બન ફ્લોરિન કાર્બન ક્લોરિન કાર્બન બ્રોમિન અને કાર્બન આયોડિન, આમાં દ્વિતૃણતાનો તફાવત સૌથી વધુ કાર્બન ફ્લોરિન કાર્બન ક્લોરિન કાર્બન બ્રોમિન અને કાર્બન આયોડિન થાય, તો એ હિસાબે સીએચ થ્રી એફની દ્વિધ્રુવીય ચાક માત્ર વધુ હોવી જોઈએ. પણ એવું નથી, અહીંયા અપવાદ જોવા મળે છે, એક્સેપ્શન જોવા મળે છે, એટલે યાદ રાખવાનું આપણે કે સીએચ થ્રી સીએલ ની દ્વિધ્રુવીય ચાક માત્ર સીએચ થ્રી એફ કરતા કેવી જોવા મળે છે, તમને વધુ જોવાની મળે છે. એક આ મુદ્દો અને એક આ મુદ્દો, આ બંને મુદ્દા વિશે આપણે ડિસ્કશન એ ધોરણ બારમાં આનું એક આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે એમાં હું કરીશ. તો અત્યારે મારે એ મુદ્દા ઉપર જવાની જરૂર નથી લાગતી અને એ મુદ્દા ઉપર વધારે જઈને તમને કન્ફ્યુઝન કરવા નથી માંગતો, માટે હું અહીંયા તમને રીઝન નથી સમજાવતો કે શા માટે આમાં આવું જોવા મળે છે, શા માટે આમાં આવું જોવા. યુ હેવ ટુ જસ્ટ એક્સેપ્ટ ધીસ થિંગ. અત્યારે તમારે આ વાત માત્ર એક્સેપ્ટ કરી લેવાની છે કે શા આ ક્રમ જે છે સર, આ ક્રમ છે આ પ્રમાણેનો જોવા મળે. સીએચ થ્રી સીએલ એટલે ક્લોરોમિથેન, સીએચ ટુ સીએલ ટુ ડાયક્લોરોમિથેન, સીએચ સીએલ થ્રી ટ્રાયક્લોરોમિથેન, સીસીએલ ફોર ટેટ્રાક્લોરોમિથેન. આ ક્રમ જે છે તમારે તે યાદ રાખવાનો રહેશે. ઓકે છે બાળક બધાને, આ ક્રમ અત્યારે એક્સેપ્ટ કરવાનો છે. રીઝન શું કરવા આવું થાય છે સર, અહીંયા આમ કેમ થાય છે, મને તો કઈ ખબર નથી પડતી, ફલાણું છે ઢીકણું છે, એના પર નથી જવાનું. માત્ર ને માત્ર તમે અહીંયા જસ્ટ એક્સેપ્ટ કરો કે આ ક્રમ છે. રીઝન આપણે ટ્વેલ્થમાં સમજશું, અત્યારે મારે તમને સમજાવીને કન્ફ્યુઝન ક્રિએટ નથી કરવું. ક્લિયર છે? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લો, એટલે આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ બીજા મુદ્દા ઉપર. ચાલો બરોબર, ઓકે. હવે વાત કરવાની છે બીજી ઉપયોગીતા ઉપર, એટલે કે નેક્સ્ટ એના એક્ઝામ્પલમાં આપણે વાત કરવાની છે. એ સમઘટકો માટે કાર્બનિક સંયોજનો છે એમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો, સીસ અને ટ્રાન્સ સમઘટકો વચ્ચેનો ભેદ, આ તમને નવું નવું લાગે છે. બસ સીસ અને ટ્રાન્સ શું છે, સીસ અને ટ્રાન્સ સમઘટકો શું છે એનો પહેલા આપણે કોન્સેપ્ટ લઈ લઈએ. કાર્બનિક સંયોજનો જે છે એ કાર્બનિક સંયોજનોમાં જ્યારે કાર્બન દ્વિબંધ કાર્બન જોવા મળે, હું અત્યારે એનો માત્ર બેઝિક ખ્યાલ આપું છું,
બાકી જ્યારે આપણે જીઓસી એટલે કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જ્યારે વાત આવશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે જ્યારે આપણે ફર્ધર ડિસ્કશન કરવાનું આવશે દીકરા, ત્યારે આના વિશે એમાં ડિટેલમાં ભણવાનું છે. વોટ ઇઝ સીઝ એન્ડ વોટ ઇઝ ટ્રાન્સ. ઊંડાણમાં આપણે નથી જવાનું અત્યારે, માત્ર સીસ અને ટ્રાન્સને કેમ પારખવા એ હું તમને શીખવાડું છું ખાલી, બરોબર છે? ચાલો, તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, કાર્બનની સંયોજકતા બેટા ચાર, એટલે અહીંયા આ કાર્બન સાથે હવે બે પરમાણુ જોડાઈ શકે, આ કાર્બન સાથે બે પરમાણુ જોડાય છે. જ્યારે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ, આ બંને પરમાણુ આ બંને પરમાણુ માંથી કોઈ પણ બે પરમાણુ, સપોઝ કે અહીંયા એ બી છે, અહીંયા એ અને સી છે, દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા બંને પરમાણુ સમાન પરમાણુ હોવા જ કન્ડિશન જરૂરી છે. ઓછામાં ઓછો એક પરમાણુ આ એ બી હોય તો પણ ચાલે, તમે ના ના પાડી શકો એમાં, પણ મિનિમમ બંને સાથે જોડાયેલા પરમાણુ જે છે એ સમાન હોવા જોઈએ. જો દ્વિબંધ સાથે જોડાયેલા પરમાણુઓ બંને સમાન એક ડાયરેક્શનમાં હોય તો બેટા આને સીસ સંઘટક કહેવાય. કયો સંઘટક કહેશું આપણે? સીસ સંઘટક. અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓ એ સમાન પરમાણુ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. દ્વિબંધની એક તરફ બંને સમાન છે, અહીંયા દ્વિબંધની સામ સામે વિકર્ણ પર કહી શકાય પર છે, તો આને ટ્રાન્સ સંઘટક કહેવાય. કેવો સંઘટક કહેવાય? ટ્રાન્સ સંઘટક. ટ્રાન્સ સંઘટક કહેવાય. સીસ સંઘટક કોને કહીશું બેટા? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા બંને સમાન પરમાણુઓ એક તરફ, દેટ ઇઝ સીસ. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા બંને પરમાણુ વિકર્ણ પર, તો ટ્રાન્સ સંઘટક કહેવાય. તો આવા સીસ અને ટ્રાન્સ સંઘટકો માટે દ્વિધ્રુવીય ચાક માત્રાનો આપણે ખ્યાલ મેળવવાનો છે, કે ક્યારે કોની દ્વિધ્રુવીય ચાક માત્રા ઝીરો થાય એ આપણે સમજીએ. ચાલો, કે ધારો કે આપણને કે એક્ઝામ્પલ આપેલું છે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે અહીંયા જોડેલું છે હાઇડ્રોજન સીએલ, આ સીએલ એચ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન એચ સીએલ સીએલ એચ. ચાલો બેટા, પહેલા ડિસ્ટિંગ્વિશ કરો, પહેલા તમે જુઓ કે કોણ સીસ છે ને કોણ ટ્રાન્સ છે, અને તમારી નોટમાં નોંધો. જુઓ, જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા પરમાણુ એચ એચ લ્યો, સીએલ સીએલ લ્યો, આ સમાન પરમાણુ એક ડાયરેક્શનમાં છે, તો આ કયો સંઘટક બને બેટા? સીસ સંઘટક. જ્યારે અહીંયા જુઓ દ્વિબંધ સાથે જોડાયેલા સમાન પરમાણુ સીએલ સીએલ એચ એચ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો કયો સંઘટક બનશે? ટ્રાન્સ સંઘટક. સીસ અને ટ્રાન્સ. હવે વિચાર કરીએ આપણે આની દ્વિધ્રુવીય ચાક માત્રામાં. ચાલો, કાર્બન અને ક્લોરિનમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. આમાં કાર્બન અને ક્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્રાનો વિચાર કરો, દીકરા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. આખા ગામમાં ખબર છે આપણને કે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા હંમેશા કઈ તરફ હોય દીકરા? સાહેબ, તો કે ધનથી ઋણ તરફ હોય. આવો જ ધનથી ઋણ તરફ, ધનથી ઋણ, ધનથી આ બાજુ જુઓ, ધનથી ઋણ, ધનથી. તો આમાં જુઓ કે બંનેની દ્વિધ્રુવીય ચાક માત્રા સેમ ડાયરેક્શનમાં છે, જ્યારે અહીંયા જુઓ કે બંનેની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. કેવી છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય એક આ બાજુ ખેંચતો હોય ને એક આ બાજુ ખેંચતો હોય, તો નેટ ચાક માત્રા કેવી થવાની છે? અહીં કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જ્યારે અહીંયા લખી શકીએ મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે એવું ન કહી શકાય દીકરા કે દરેક કેસમાં સર ટ્રાન્સ સમઘટક જે હોય એની દ્વિધ્રુવીય ચાક માત્રા ઝીરો જ થાય. આ કેસમાં અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા ઝીરો થઈ તી શા માટે? કેમ? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે પરમાણુ સમાન છે, સીએલ સીએલ એચ એચ. પણ અમુક કેસ એવા હોય કે જેમાં પરમાણુઓ સમાન ન જોડાયેલો. એઝ પર એક્ઝામ્પલ હું તમને વાત કરું, સી ડબલ બોન્ડ સી એચ એચ, અહીંયા છે સી એચ થ્રી, અહીંયા છે સી એચ ટુ સી એચ, આ પરમાણુ છે.
હવે આની દ્વિધ્રુવી ચાક માત્ર જે છે નેટ દ્વિધ્રુવી ચાક માત્ર તમે છે સમઘટક કેવો સિસ કે ટ્રાન્સ જોવો જે ફટાફટ તો કે જો જોડાયેલા સમાન સમૂહો કયા છે તો કે એચ એચ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ટ્રાન્સ હવે આ બંને વચ્ચે તો વિદ્યુત ઋણતાનો તફાવત એટલો બધો નથી થતો એટલે આ બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન નથી થવાની હવે જે ધ્રુવીયતા ઉત્પન્ન થવાની છે એ આ કાર્બન કાર્બન વચ્ચે થવાનું આ કાર્બન તો તમને તો એમ થશે કાર્બન કાર્બન વચ્ચે થોડી વિદ્યુત ઋણતાનો તફાવત હોય અહીંયા પણ કાર્બન છે ને આ પણ કાર્બન છે આ પણ કાર્બન છે ને આ પણ કાર્બન તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ કાર્બન કાર્બન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત તો ના હોય તો બંધ કેવી રીતે ધ્રુવીય બને આ બંધ ધ્રુવીય બને તો જ દ્વિધ્રુવી ચાક માત્ર ઉત્પન્ન થાય ને તમારી વાત સાચી છે તમે જે વિચારો છો સાચું છે દીકરા કે કાર્બન કાર્બન છે એમની વિદ્યુત ઋણતાનો તફાવત ના હોય તો પછી એમાં ધ્રુવીયતા ઉત્પન્ન ન થાય પણ ધેર ઇઝ અ કન્ડિશન શું કન્ડિશન છે દીકરા કે અહીંયા કાર્બન પરમાણુના સંકરણ સમાન હોવા જોઈએ આ કાર્બન પરમાણુનું સંકરણ અને આ કાર્બન પરમાણુ આ કાર્બન તો ફરી પાછો તમને પ્રશ્ન થાય સાહેબ સંકરણ ખબર કેવી રીતે પડશે જસ્ટ વેટ રાજો આવશે નેક્સ્ટ નહીં અને પછીના લેક્ચરમાં સંકરણોનું બધું સમજાવીશ તમને તો અત્યારે યાદ રાખવાનું છે કે અહીંયા કાર્બન આ દ્વિબંધ સાથે જોડાયેલો છે કેવો છે દ્વિબંધ છે જો કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાયેલો હોય તો એ કાર્બન પરમાણુ એસપી ટુ સંકરણ કહેવાય આ એસપી ટુ સંકરણ આ કાર્બન પરમાણુ છે એ સિંગલ બંધથી જોડાયેલો હાઇડ્રોજન સાથે સિંગલ બંધ છે માટે આ કાર્બન પરમાણુ એસપી થ્રી સંકરણ એસપી થ્રી સંકરણ હંમેશા જ્યારે કાર્બન પરમાણુ હોય ત્યારે વિદ્યુત ઋણતાનો ક્રમ નોંધી રાખજો આમ તો આગળ ત્રીજા ચેપ્ટરમાં કરાવેલું જ છે વિદ્યુત ઋણતાનો ક્રમ એસપી સંકરણ ધરાવતો એટલે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન સૌથી વધુ ત્યાર પછી એસપી ટુ કાર્બન દ્વિબંધ કાર્બન અને ત્યાર પછી એસપી થ્રી કાર્બન સિંગલ બોન્ડ કાર્બન તો અહીંયા એસપી ટુ અને એસપી થ્રી છે તો વધુ વિદ્યુત ઋણતા કોની થવાની છે એસપી ટુ ની માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા તો દ્વિધ્રુવીય ચાક માત્રની દિશા કઈ તરફ થવાની ધનથી ઋણ તરફ ધનથી ઋણ તરફ બંને પરસ્પર સામસામી આવે છે બીજું બંનેની માત્રા જુદી જુદી હશે દીકરા કેમ તો કે સર આ એસપી ત્રી સંકરણ ધરાવે છે આ એસપી ત્રી સંકરણ ધરાવે છે છતાં પણ અહીંયા માત્રા કેમ જુદી જુદી છે હું ધારો કે આને મ્યુ વન આપું છું અને મ્યુ ટુ આપું છું અહીંયા મ્યુ વન ડઝ નોટ ઇક્વલ ટુ મ્યુ ટુ છે બેટા બંનેની ચાક માત્રા સમાન નથી કેમ તો કે આ કાર્બન સાથે માત્ર હાઇડ્રોજન જ છે જ્યારે આ કાર્બન સાથે હાઇડ્રોજન ઉપરાંત બીજા કાર્બને જોડાયેલા છે એટલે બંને કાર્બન પરમાણુની આસપાસનું વાતાવરણ જુદું જુદું છે હવે તમને હું વાત કરું કે તમને આ બાજુથી ખેંચે ને આ બાજુથી ખેંચે છે હવે બે બાજુ પેલા એક એક વ્યક્તિ છે પણ આ બાજુ છે બીજો જોડાયેલો છે ને પેલી બે બંને બાજુ બબ્બે માણા જોડાયેલા છે તમે અહીંયા વચ્ચે ઉભા છો આ હાથ છે હવે અહીંથી તમને એક માણા ખેંચે છે એ જ માણસ ખેંચાણ અહીંયા લાગે છે એટલે તમારું અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થયું પણ હવે ધારો કે આની સાથે જોડાયેલો માણસ છે એ કોક આ છે અને આની સાથે માણસ જોડાયેલો છે આ છે બંને બાજુ સરખ બે માણસ ખેંચે છે પણ એ માણસોના બળ કેવા લાગે જુઓ જે આ બાજુ નાનો તો ટીચુકડો છે ને આ બાજુ તમે ઊભા સમજી લો આ બાજુ હું ઊભો છું ફરક પડે કે ન પડે ફરક પડે તો આ કેસમાં અહીંયા મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો થશે કેમ તો કે કાર્બન કાર્બન સમાન વાત સાચી પણ આ કાર્બન સાથે ફરી પાછો હું ઊભો છું આ કાર્બન સાથે હાઇડ્રોજન તમે ઊભા છો માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ આમાં ઝીરો થશે ટોટલ કારણ કે બંનેની દ્વિધ્રુવીય ચાક માત્ર સમાન નથી એટલા માટે બરોબર એટલે આપણે જે છે આ વસ્તુ એક ખાસ યાદ રાખવાની છે જ્યારે કાર્બનિક સંયોજનોની દ્વિધ્રુવીય ચાક માત્ર નક્કી કરવાની વાત આવે ત્યારે જનરલ કેસમાં છે તમારે એ પ્રકારનો આવશે નહીં કોઈ દી કે આ પ્રકારના એક્ઝામ્પલ એ નેક્સ્ટ જ્યારે તમે જીઓસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો ત્યારે એમાં વધારે ડિટેલમાં આ જ વસ્તુને દ્વિધ્રુવીય ચાક માત્રાની સિસ અને ટ્રાન્સમાં શીખવાની છે ત્યારે આપણે વધારે વેરિયસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવીશ અત્યાર પૂરતું જે છે આ સિસ અને ટ્રાન્સમાં આ ઇનફ છે તમારા સમજવા માટે બરોબર તો મેં જેટલા શબ્દો બેટા જેટલો બોલ્યો છું જેટલી વસ્તુ મેં બોર્ડ પર લખી છે
જેટલી બોર્ડ પર નથી લખી એ બધી જ શોર્ટ એન્ડ સ્વીટ તમારી નોટબુકમાં ઉતારી લેજો. કારણ રીડિંગ કરતી વખતે જે આ બધી જ વસ્તુઓ તમને ખબર પડવી જોઈએ, એટલે હું જે બોલતો જાઉં છું, સમજાવતો જાઉં છું, એને પોતાની નોટબુકમાં નોંધતા જાઓ. અને મહેરબાની કરીને કહું છું, ન ખબર પડે ત્યાં પૂછતા જાઓ. ઓકે, ચાલો ફટાફટ નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. ત્યાર પછી હવે વાત કરવાની છે બીજા એક્ઝામ્પલની, કે જે કાર્બનિક પદાર્થોના જ એક્ઝામ્પલ છે અને પરીક્ષામાં પૂછાતા આવે છે, કે સમતલીય સંયોજનોમાં જેવા કે બેન્ઝીન, બેન્ઝીન નું બંધારણ બેટા આ પ્રકારે છે. સમતલીય છે કારણ કે દરેક કાર્બન પરમાણુ છે અહીંયા એસપી ટુ સંકરણ ધરાવે છે. એસપી ટુ સંકરણ છે એટલે એનો આકાર સમતલીય ત્રિકોણ થાય એમ આપણને ખબર છે, એટલે સમતલીય અણુ છે. આવી રીતે નેફથેલિન છે, બે ચક્ર આવી રીતે જોડાયેલા હોય તો આ નેફથેલિન બંનેમાં સમતલીય અણુ છે, એટલે મ્યુઝિકલ ટુ ઝીરો થશે. આ યાદ રાખો, મ્યુઝિકલ ટુ ઝીરો, કારણ સમતલીય અણુ છે. હવે જો આમાં બેન્ઝીન પર જે આની સાથે હાઇડ્રોજન પણ જોડાયેલા છે, હવે જો હાઇડ્રોજન પર વિસ્થાપન એટલે સમૂહ બદલી નાખીએ, સીએલ સીએલ, સીએલ આ બેન્ઝીન છે, બે હાઇડ્રોજન નું વિસ્થાપન, વિસ્થાપન ની જગ્યાએ બીજા પરમાણુ જોડીએ એટલે આ બની ગયા કહેવાય ડાયક્લોરો બેન્ઝીન. આને કહેવાય ડાયક્લોરો બેન્ઝીન. તો આમાં પણ છે તો આને પણ કહેવાય ડાયક્લોરો બેન્ઝીન, ડાયક્લોરો બેન્ઝીન. આમાં પણ છે તો આને પણ કહેવાય ડાયક્લોરો બેન્ઝીન. આમ જોવા જાવ તો બંને પરમાણુ પાસ પાસે છે, એટલે પાસ પાસેના ઘરના કહેવાય પાડોશી છે. આનું ઘર છે એક ઘર મૂકીને છે, ત્રીજા ઘરે છે. આનું ઘર છે બે ઘર મૂકીને ચોથા ઘરે છે. નામ હરખા જ છે, ડાયક્લોરોબેન્ઝીન, ડાયક્લોરોબેન્ઝીન, ડાયક્લોરોબેન્ઝીન. ખબર કેમ પડે કે સાહેબ કયો ડાયક્લોરોબેન્ઝીન? તમને એમ પૂછ્યું ડાયક્લોરોબેન્ઝીન નું બંધારણ દોરો, તો બાજુ બાજુ મૂકવા, એક ઘર મૂકીને મૂકવા, બે ઘર મૂકીને મૂકવા, ખબર કેમ પડે? તો એને પારખવા માટે જે છે આ આને શબ્દ વાપરવામાં આવે, કે જો પાડોશી હોય બાજુ બાજુ તો એને ઓ કહેવાય, એટલે કે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. આ બધું ઓર્ગેનિકમાં તમારે ડિટેલમાં હું ભણાવીશ, અત્યારે ખાલી આના દ્વિધ્રુવીય ચાક માત્ર સમજાવી છે મારી, એટલા માટે હું આ શબ્દનો ઉપયોગ કરું. આ કહેવો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન બેટા. એક ઘર મૂકીને રહેતા હોય તો એને કહેવાય મેટા ડાયક્લોરોબેન્ઝીન. શું કહેવાય? મેટા ડાયક્લોરો. બરોબર બે ઘર મૂકીને હોય તો એને કહેવાય પેરાડાયક્લોરોબેન્ઝીન. ઓર્થોડાયક્લોરો, મેટાડાયક્લોરો અને પેરાડાયક્લોરો. આવા પ્રકારના કાર્બનિક સંયોજનોમાં જેમ બંધકોણ વધે, તેમ મ્યુ ઘટે. બંધકોણ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણા, આ બે ક્લોરિન વચ્ચેનો, અહીંયા જુઓ આ બે ક્લોરિન વચ્ચેનો બંધકોણ, આ બંને ક્લોરિન એકબીજા પરસ્પર સામે છે, 180 નો. એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્ર તમે સમજો તો આ માઇનસ ડેલ્ટા કાર્બન જોડેલો છે, પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા. એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્ર ધનથી ઋણ, ધનથી ઋણ, પરસ્પર કેવી છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. માટે પેરા સમઘટક જે હોય એના માટે મ્યુઝિકલ ટુ ઝીરો થશે. પેરા સમઘટકો કે જેમાં બેન્ઝીન સાથે અહીંયા જોડાયેલા બંને સમૂહો એ સમાન હોય તો ઈ પેરા, સમાન હોય તો જો પાડોશી ક્યારે કહેવાય? સમાન હોય તો જ.
અહીંયા પાછું એક સીએલ મૂકું, હું તમને એમ કહ્યું સાહેબ એક આપણે એક મૂકી દઉં, મજા આવ્યો સીએચ થ્રી મૂકી દઉં, તો નહીં કહેવાય બેટા. સમાન સમૂહો પાસ પાસે હોય તો ઓર્થો, સમાન સમૂહો એક નક્કી પર હોય તો મેટા, અને સામ સામે હોય ને એક્ઝેક્ટલી સામ સામે તો પેરા. અને આવા સમાન સમૂહોમાં જો સામ સામેની પોઝિશન પર હોય તો પેરાડાયક્લોરો બેન્ઝીન બને ને એની દ્વિધ્રુવીય ચાક માત્ર ઝીરો થાય. બંધકોણ જેમ વધે તેમ મ્યુ ઘટે, એટલે આમાં બંધકોણ ઓછો છે એટલે આની દ્વિધ્રુવીય ચાક માત્ર વધુ, આમાં બંધકોણ એનથી વધુ છે એટલે એના કરતા ઓછી, અને પેરાની તો ઝીરો જ થવાની છે દીકરા. તો કયા કયા સમૂહો હોય તો આવા પ્રકારના કેસમાં ઝીરો બને, તો યાદ રાખવાનું ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, ઓએચ વગેરે માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય પેરા માટે. પરંતુ સી ડબલ ઓ એચ, સીએચ ઓ, સી ડબલ ઓ આર માટે મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પેરા. એટલે અહીંયા સીએલ સીએલ છે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, ઓએચ ઓએચ હોય તો સી મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, પણ સી ડબલ ઓએચ સી ડબલ ઓએચ હોય તો મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો થાય. પેરા સમઘટક છે પણ છતાં મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બને. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિટેલમાં સમજાવીશ. અત્યારે આ તો એમસીક્યુમાં કોઈ જગ્યા ઘૂસી જાય તો તમને આવડવું જોઈએ દીકરા, એટલા માટે હું છે તમને બધું કરાવું છું, બાકી એની કોઈ એવી બધી અત્યારે રિક્વાયરમેન્ટ નથી. બરોબર છે? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એને ફટાફટ લખી નાખો એટલે આપણે નેક્સ્ટ બંધની ધ્રુવીયતા માટેનો મુદ્દો સમજીએ. બરોબર, ક્લિયર? ચાલો અને છેલ્લી હવે ઉપયોગીતા આપણે સમજીએ કે આયનીય લક્ષણ, આયનીય ટકાવારણ અણુમાં આયનીય બંધનું ટકાવાર પ્રમાણ નક્કી કરવા માટે એનો ઉપયોગ થાય મ્યુ પ્રાયોગિકના છેદમાં મ્યુ સૈદ્ધાંતિક ગુણ્યા સો. તમારા અણુમાં આયનીય બંધની કેટલા ટકા લાક્ષણિકતા છે, તમારા અણુમાં આયનીય બંધની કેટલા ટકા લાક્ષણિકતા છે એ નક્કી કરવા માટે મ્યુ પ્રાયોગિક, એટલે તમને રકમમાં એક દ્વિધ્રુવીય ચાક માત્ર આપેલી હશે અને બીજી દ્વિધ્રુવીય ચાક માત્ર સૈદ્ધાંતિક એ તમારે શોધવાની હોય, તો એને તેની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જો તમને આપેલી કિંમતો હોય એ મૂકીને તમે જે ગોતો એ સૈદ્ધાંતિક સૂત્રમાં, અને જે રકમમાં આપી દીધી હોય એની પ્રાયોગિક કહેવાય. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ સમજીએ કે દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એચસીએલના અણુમાં, એચસીએલના એક અણુમાં હાઇડ્રોજન તથા ક્લોરિન વચ્ચેની બંધ લંબાઈ, ક્લોરિન વચ્ચેની બંધ લંબાઈ 2.29 × 10⁻¹⁰ મીટર છે. 2.29 × 10⁻¹⁰ મીટર છે. જો એચસીએલની પ્રાયોગિક દ્વિધ્રુવીય ચાક માત્ર, પ્રાયોગિક દ્વિધ્રુવીય ચાક માત્ર 6.626 × 10⁻¹⁶ × 10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર હોય તો એચસીએલના અણુમાં, એચસીએલના અણુમાં આયનીય ટકાવાર પ્રમાણ, આયનીય ટકાવાર પ્રમાણ શોધો. ચાલો આયનીય લક્ષણ જે છે કેટલા ટકા છે નક્કી કરવા માટે પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા સો થાય. રકમમાં જે આપી દીધી હોય એને કહેવાય પ્રાયોગિક. તો મ્યુ પ્રાયોગિક બરાબર 6.626 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. મ્યુ સૈદ્ધાંતિક આપણે ગોતવી પડે, મ્યુ સૈદ્ધાંતિક ગોતવી પડે ક્યુ ઇન્ટુ ડી. ક્યુ એટલે વીજભાર, કેટલું હોય હંમેશા 1.6 × 10⁻¹⁹ કુલમ. વીજભાર હંમેશા કેટલું હોય, એક એચસીએલનો અણુ છે બરાબર, આ એચસીએલ
કેટલો કેટલો વીજભાર ઉત્પન્ન થાય છે આના પર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. અને ધારો કે અહીંયા ટુ ડેલ્ટા હોત, હવે એચ ટુ નો અણુ છે તો આના પર માઇનસ ટુ ડેલ્ટા થાય, પ્લસ એચ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો અહીંયા બે વીજભાર છે એટલે બે વડે ગુણવું પડે, પણ અહીંયા એવું કરવાની જરૂર નથી ને, હવે એક્ઝામ્પલ આમાં આવશે નહીં. ક્યુ બરાબર કેટલો થશે? તો કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? 1.6 × 10⁻¹⁹ કુલમ. અંતર ડી જે છે તમને આપેલું છે, કેટલો આપ્યું છે? 2.29 × 10⁻¹⁰ 2.29 × 10⁻¹⁰ મીટર. આ આવશે કુલમ. તો મ્યુ સૈદ્ધાંતિક બરાબર, ચાલો 1.6 × 2.29 કરો છો તો તમારો જવાબ આવશે 3.66 × 10⁻¹⁹ 3.66 × 10⁻¹⁹ કુલમ ઇન્ટુ મીટર. ગુણાકાર કરીને ચેક કરી લઈએ આપણે એક વાર, ને ભાઈ કેલ્ક્યુલેટર બે પાસે છે. 1.6 × 2.29 3.66 × 10⁻¹⁹ ચાલો સૈદ્ધાંતિક મળી ગઈ, પ્રાયોગિક આઈપી છે તો ટકાવાર પ્રમાણ આયનીય પ્રમાણ બરાબર મ્યુ પ્રાયોગિક છેદમાં મ્યુ સૈદ્ધાંતિક ગુણા. તો ચાલો પ્રાયોગિક કેટલી છે બેટા? 6.626 × 10⁻³૩ સૈદ્ધાંતિક કેટલી છે? 3.66 × 10⁻¹⁹ બેનો ગુણોત્તર કરો એટલે જવાબ આવે છે તમારો 17% આસપાસ. ગુણ્યા સો નહીં ભૂલતો, ઉપર નથી લીધા. કેટલા આવે છે? 17% આવે છે. તો આવી રીતે બીજું કોઈ પણ એક્ઝામ્પલ તમને આપેલું હોય યાદ શું રાખવાનું? પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિકમાં. પ્રાયોગિક એટલે કયું? કે જે રકમમાં આપી દીધું એ પ્રાયોગિક. સૈદ્ધાંતિક એટલે કયું બેટા? તો કે સૂત્રમાં જે આપેલી કિંમતો છે ક્યુ ઇન્ટુ ડી, ક્યુ વીજભાર ખબર છે, ડી તમને અહીંયા આપ્યો, તો બેનો ગુણાકાર કરીને જે મેળવો સૂત્રની મદદથી એને સૈદ્ધાંતિક કહેવાય, અને એનો ગુણોત્તર બંનેનો લ્યો એટલે જે મળે એ આયનની ટકાવાર પ્રમાણ છે. ઓકે ચાલો, તો આ વાત કરી આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત. હવે જે છે આપણે નેક્સ્ટ બીજા મુદ્દા ઉપર આગળ વાત કરવાની છે એની વાત કરીએ, એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો અને નોટબુકમાં નોંધી લ્યો. ચાલો ચાલો બેટા, બંધની ધ્રુવીયતા અને તેની એપ્લિકેશન એટલે કે તેના ઉપયોગો વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી નાવ વી હેવ ટુ ગો ફર્ધર, એટલે કે હવે આપણે એક નવા ટોપિક ઉપર આગળ વધવાના છે. મિત્રો, આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં આપણે સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ અને આયનીય બંધ વિશે વાત કરી. આયનીય બંધમાં સહસંયોજક વલણ એ ફઝાનના નિયમથી સમજાય, અને સહસંયોજક બંધ જે છે એમાં આયનીય વલણ એ દ્વિધ્રુવીય ચાક માત્રથી સમજાય. હવે જે બધી આપણે વાત કરવાની છે બધી જ મોટાભાગે સહસંયોજક અણુની વાત કરવાની છે, એટલે કે સહસંયોજક અણુની રચના કેવી રીતે થાય છે, દીકરા પરમાણુઓ કેવી રીતે જોડાય અને સહસંયોજક અણુ બનાવે છે એની વાત આપણે કરો. તો હવે આપણે વાત જે કરવાની છે એમાં, તો કે ભાઈ સહસંયોજક બંધથી, સહસંયોજક બંધથી જોડાતા પરમાણુઓની, સહસંયોજક બંધથી જોડાતા પરમાણુઓની ક્રિયાવિધિ એટલે કે સહસંયોજક અણુની રચના, સહસંયોજક અણુની રચના સમજવા માટે બે સિદ્ધાંતો સમજવા જરૂરી છે. પહેલો સિદ્ધાંત જે છે એ છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલેન્સ બોન્ડ થિયરી. સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, એને કહેવાય છે વીબીટી શોર્ટમાં. અને બીજી જે થિયરી ભણવાની છે આપણે, આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષક, મોલેક્યુલર ઓર્બિટલ
થિયર, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે MOT. આ બે સિદ્ધાંતો બેટા આપણને એ સહસંયોજક અણુની રચના સમજાવે છે કે કેવી રીતે પરમાણુ સંમિશ્રણ પામે છે અને કોઈ એક અણુની રચના કરે છે. આ VBT અને MOT થિયરીની મદદથી સમજો. જો બંને થિયરી જે છે એ બંને થિયરીને સમજાવે, બંને વસ્તુ એક જ જગ્યા લઈ જાય છે કે અણુની રચના કેમ થાય છે, પણ બંનેના રસ્તા જુદા જુદા છે. એક કોઈ છે બીજી થિયરીથી સમજાવે છે, VBT કોઈ બીજી થિયરીથી સમજાવે છે, પણ છેલ્લે પહોંચે છે ક્યાં આપણે, તો કે અણુની રચના કેવી રીતે થાય, શું બંને વચ્ચેનો ડિફરન્સ છે, શું બંને કહેવા માંગે છે, એ હવે આપણે વાત કરવાની છે. જેમાં આજે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે VBTની, સંયોજકતા બંધનવાદ. બરોબર, એટલે ટાઇટલ આપણે આપશું આજે VBT. VBT થિયરી જે છે એ સૌ પ્રથમ સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે VBT જે છે એ VBT લંડન અને હિટલર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ રજૂ કર્યું હતું. ત્યારબાદ એમાં સુધારા છે એ લિનસ પાઉલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિક દર્શાવ્યું. વૈજ્ઞાનિકોના નામ જે છે બેટા, વૈજ્ઞાનિકોના નામ તમારે અગત્યના છે, એ વૈજ્ઞાનિકોના નામ તમારે યાદ રાખવાના છે. બરોબર છે, તો લંડન અને હિટલર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ VBTની રજૂઆત કરી હતી, જેમાં સુધારા વધારે લિનસ પાઉલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકે કરી. સિદ્ધાંતના મત પ્રમાણે કે જ્યારે પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એકબીજાની નજીક આવી અણુની રચના કરે છે ત્યારે પરમાણીય કક્ષકો સંમિશ્રિત થાય છે. કોઈ પણ પરમાણુની અર્ધપૂર્ણ પરમાણુ ભરાયેલી કક્ષકો, કોઈ પણ પરમાણુ જે છે એ કોઈ અણુની જ્યારે રચના કરે છે ત્યારે એમાં ભાગ લેતા બંને પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, કારણ જેની પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ અણુની રચના નહીં કરે. દાખલા તરીકે નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઝેનોનના થોડા ઘણા સંયોજનો છે જોવા મળે છે, એ પણ એક્સેપ્શનલ છે, અપવાદ સ્વરૂપે છે, પણ બાકીના કોઈ પણ અણુ પરમાણુ છે એ અણુની રચના નહીં કરે બેટા. અણુની રચના કોણ કરશે, તો કે જેની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એકબીજા સાથે નજીક આવી સંમિશ્રિત થાય છે. બરોબર છે, ઘણી વાર એવું પણ બનેલું હોય કે ભાઈ અણુની રચનામાં ભાગ લેતા બંને પરમાણુ પૈકી કોઈ એક પરમાણુની પરમાણીય કક્ષક ભરાયેલી હોય અને બીજા પરમાણુની પરમાણીય કક્ષક ખાલી હોય ત્યારે સવર્ગ સહસંયોજક બંધની અણુની રચના થાય છે.
ઘણીવાર પાર્ટનરશિપ કરે છે, બંને પરમાણુ કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે, એકબીજા સાથે જોડાઈ ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે. પણ એક બીજા પ્રકારનો પણ સહસંયોજક બંધ છે જેની આપણને ખ્યાલ છે, કે જેમાં ભાગ લેતા બંને પરમાણુમાંથી એક પરમાણુની પૂર્ણ ભરાયેલી કક્ષક હોય છે, એટલે કે એની પાસે લોન પેર હોય છે બેટા, અને બીજા પરમાણુ પાસે કાંઈ જ નથી હોતું, ખાલી હોય છે. તો બંને એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે કયા પ્રકારના બંધની રચના થાય છે, તો કે ત્યારે સર્ગ સવર્ગ સહસંયોજક બંધની રચના. કયા પ્રકારની બંધની રચના થાય છે? સવર્ગ સહસંયોજક. આપણે H2 અણુની રચના એ VBD થી સમજીએ, એટલે કે હાઇડ્રોજન અણુની રચના એ સંયોજકતા બંધનવાદની મદદથી, VBT થિયરીની મદદથી સમજાવો. ધારો કે H2 અણુની રચનામાં ભાગ લેતા પરમાણુઓ HA તથા HB છે. બંને પરમાણુને અલગ દર્શાવવા માટે આપણે HA HB કીધું, H1 H2 પણ તમે કરી શકો, તથા NA અને EA એ કેન્દ્ર તથા ઇલેક્ટ્રોન છે. કોના? તો કે HA અણુનો. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1, એટલે એના કેન્દ્રમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે. NB તથા EB એ કેન્દ્ર તથા ઇલેક્ટ્રોન છે. કોનો? HB. બરોબર છે. સ્ક્રીન ઉપર જે દેખાય છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ પોતાની નોટબુકમાં નોંધી લો, એટલે આપણે હું આગળ જે છે બીજી વાત કરું છું. બરોબર, ચાલો. તો આ બંને પરમાણુ જે છે, બંને પરમાણુ અત્યારે એકબીજાથી દૂર છે બેટા. બંને પરમાણુ જ્યારે અણુની રચના કરવા નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. સપોઝ કે આ પરમાણુ HA છે, આ પરમાણુ HB છે, અત્યારે બંને એકબીજાથી દૂર છે. હવે જેવા બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે એટલે એમની વચ્ચે નવા પ્રકારના કોઈ આકર્ષણ અને અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. એ કયા આકર્ષણ અને અપાકર્ષણ છે એની આપણે વાત કરવાની છે. હવે ધારો કે આ છે NA, એ પરમાણુ NO કેન્દ્ર, અને આ NO EA ઇલેક્ટ્રોન. યલો કલરની લાઈન જે તમને દેખાય છે એ યલો કલરની લાઈન NA અને EA વચ્ચેનું આકર્ષણ બળ છે. જેવો બીજો પરમાણુની નજીક આવે છે એનું કેન્દ્ર છે NB અને NO ઇલેક્ટ્રોન છે EB. આ જે તમને દેખાય છે એ બીજા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ. એટલે હું અહીંયા લખી શકું કે યલો કલરની જે લાઈન છે એને હું કહી શકું જૂનું આકર્ષણ બળ. જૂનું આકર્ષણ બળ ઇટ મીન્સ કે એનામાં ઓલરેડી હાજર જ હતું. હવે જેવા બેટા એકબીજાની નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે એક નવું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એ કયું નવું આકર્ષણ બળ? તો કે એક પરમાણુનું કેન્દ્ર એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એક પરમાણુનું કેન્દ્ર એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે. આ જે એક પરમાણુનું કેન્દ્ર એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે, એટલે ડોટેડ લાઈન વડે આ જે દર્શાવ્યું એ નવું આકર્ષણ. તો બેટા આકર્ષણ બળ એમાં કયા કયા જોવા મળે છે તમને? આકર્ષણ બળ છે બે જોવા મળે છે. કયું? એક NA EA વચ્ચે, NB EB વચ્ચે. અને બીજું આકર્ષણ બળ કયું જોવા મળે છે? NA EB તથા NB EA વચ્ચે. આ જે હતું એ કયું હતું? જૂનું આકર્ષણ બળ.
આ જે છે કયું છે નવું આકર્ષણ. બંને પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ઓલરેડી આકર્ષણ બળ એ પોતાના કેન્દ્રનું પોતાના ઇલેક્ટ્રોન સાથે હતું. નવું આકર્ષણ બળ કયું ઉત્પન્ન થાય છે તો કે પોતાનું કેન્દ્ર બીજાનો ઇલેક્ટ્રોન, પોતાનું કેન્દ્ર બીજાનો ઇલેક્ટ્રોન. ક્લિયર છે? તો અપાકર્ષણ પણ અહીંયા બેટા ઉત્પન્ન થાય છે. તો અપાકર્ષણ કયું ઉત્પન્ન થાય છે? અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. કયું અપાકર્ષણ ઉત્પન્ન થાય છે બેટા? તો કે અહીંયા કેન્દ્ર કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. અપાકર્ષણ કોની કોની વચ્ચે ઉત્પન્ન થાય છે? તો કે એન એ એન બી વચ્ચે, ઈ એ ઈ બી વચ્ચે. આકર્ષણ બળનું કામ શું હોય છે? આકર્ષણ બળનું કામ એ બંને પરમાણુને નજીક લાવવાનું હોય છે. જ્યારે અપાકર્ષણનું કામ, અપાકર્ષણનું કામ એ બંને પરમાણુને દૂર લઈ જવાનું હોય છે. આકર્ષણ છે આ બે પરમાણુ એકબીજાથી દૂર છે, હવે એકબીજા નજીક આવે. આકર્ષણ શું કરશે? બંનેને નજીક લાવશે. જ્યારે અપાકર્ષણ શું કરશે? બંને દૂર લઈ જશે. એટલે નજીક આવવાનું અને દૂર લઈ જવાનું બંનેનું અહીંયા કામ ચાલુ હશે. જેની માત્રા વધુ એ સંભવિત થાય. જો આકર્ષણ બળની માત્રા વધુ હશે તો બંને નજીક આવીને અણુની રચના કરશે બેટા. પણ જો આકર્ષણ બળની જગ્યાએ અપાકર્ષણની માત્રા વધુ હશે તો નજીક આવવાની બદલે શું થવાનું છે? દૂર થાય, તો અણુની રચના સંભવિત નથી. હાઇડ્રોજનના કેસમાં એચ ટુ અણુના સંદર્ભમાં, એચ ટુ અણુની રચનામાં, એચ ટુ અણુની રચનામાં આકર્ષણની માત્રા, આકર્ષણની માત્રા એ અપાકર્ષણ કરતા, એ અપાકર્ષણ કરતા વધુ હોવાથી, વધુ હોવાથી એકબીજાની, એકબીજાની નજીક આવે છે. આકર્ષણ બળની માત્રા નજીક હશે એટલે વધુ હશે એટલે શું આવશે? નજીક. અપાકર્ષણની વધુ હોત તો શું થાત બેટા? એકબીજાથી દૂર જવાના છે. બરોબર? એચ ટુ અણુના સંદર્ભમાં અહીંયા આકર્ષણની માત્રા નજીક છે એટલે તમે એ નજીક વધુ છે નજીક. જ્યારે હિલિયમની વાત કરીએ, એચ ઈ ટુ હિલિયમના સંદર્ભમાં વાત કરીએ તો અપાકર્ષણની માત્રા વધુ હોય, આકર્ષણની ઓછી હશે. માટે એચ ઈ ટુ અણુ ક્યારેય સંભવિત નથી બેટા. એચ ઈ ટુ અણુ ક્યારે પોસિબલ નથી? કેમ? તો કે અપાકર્ષણની માત્રા વધુ છે એટલે બંને હિલિયમ પરમાણુ નજીક નથી આવી શકતા, દૂર જ રહેશે અણુની રચના ન થાય. ત્યારે હાઇડ્રોજનમાં આકર્ષણની માત્રા વધુ છે એટલે નજીક આવે છે બંને. નજીક જેવા આવે એટલે એકબીજાની નજીક આવશે અને અણુની રચના તરફ લઈ જશે. હવે અગત્યની વાત છે, સમજો. આ બાજુનો ભાગ લખી નાખ્યો છે તમે, બરાબર? હવે સર તમે કીધું એ પ્રમાણે કે નજીક આવે છે, વાત સાચી છે, ચાલો બંને નજીક, પણ ક્યાં સુધી નજીક આવશે? બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે કારણ કે આકર્ષણની માત્રા વધુ છે, પણ નજીક આવે છે પણ ક્યાં સુધી? બંને હું એકબીજાને અથડાઈ જશે, સંભવિત છે નહીં? તો એ અંતર કે જ્યાં આકર્ષણ અને અપાકર્ષણની માત્રા બેલેન્સ થાય, બંને પરમાણુ પરમાણુ નજીક આવીને જે અંતરે આકર્ષણ અને અપાકર્ષણની માત્રા સંતુલિત કરે છે, થાય છે, તે અંતરને બંધ લંબાઈ કહેવાય છે. સાહેબ તમારી વાત સાચી છે કે આકર્ષણ બળની માત્રા વધારે છે એટલે બંને નજીક આવે છે, નજીક આવે નજીક આપણે ક્યાં સુધી? કોઈ એક ચોક્કસ અંતર હશે કે જ્યાં પછી એને વધુ નજીક આવે તો અપાકર્ષણ થાય એટલે અહીંયા બેલેન્સ થઈ જાય, નથી આમ આવતો નથી આમ જતો.
तो आ अंतर के ज्या आकर्षण अपाकर्षण नी मात्रा सरखी थाय छे ए अंतर ने बॉन्ड लेंथ बंध लंबाई कहेवामां आवे छे। आ अंतरे अंतरे बन्ने परमाणु नी परमाणीय कक्षको सम्मिश्रित थई ऊर्जा मुक्त करे छे जेने बंद एन्थाल्पी कहे छे। दाखला तरीके हाइड्रोजन परमाणु ए 74 पाइकोमीटर जेटला अंतरे जेटला अंतरे गोठवाईने 435.8 किलो जूल जेटली ऊर्जा मुक्त करे छे तेने H2 अणुनी बंध एन्थाल्पी कहेवाय छे। बन्ने परमाणु जेवा एकबीजानी नजीक आवता जाय छे एटले एनी ऊर्जा छे ए घटती जाय छे, स्थिति ऊर्जा छे एनी घटती जाय, અને એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે અમુક ચોક્કસ પ્રકારની ઉર્જા રિલીઝ કરે, મુક્ત કરશે। હવે જેટલી ઉર્જા મુક્ત કરે એટલી ઉર્જા તમે એને બંધ તોડવા માટે શું કરવું પડે, આપવી પડે। સ્વાભાવિક વસ્તુ છે, બંધ બંધતી વખતે જો ઉર્જા મુક્ત થાય તો બંધ તોડવા ઉર્જા શું કરવી પડે બેટા, આપવી પડે। અને જે આપવી પડતી ઉર્જા છે એને કહેવાય બંધ ઉર્જા કહેવામાં। અહીંયા મુક્ત થતી ઉર્જાની વાત કરી છે, આલેખની મદદથી તમને સમજાવું, ચાલો જો અહીંયા છે ઉર્જા, આ છે બંધ લંબાઈ, અહીંયા ઉર્જા છે ઝીરો, એટલે અહીંયા નીચે કેવી હશે માઇનસ, ઉપર કેવી હશે પ્લસ। હવે થાય છે શું, શરૂમાં જે છે પરમાણુ બંને એકબીજાથી દૂર છે, હાઇડ્રોજનનો એચ એ હાઇડ્રોજનનો એચ બી, આ બંનેની ઉર્જા પેલા ઝીરો છે, સમજે આપણે એવું હું સમજે। હવે બંને જેવા એકબીજાની નજીક આવશે એટલે ઉર્જા છે એની ઘટતી જશે, અહીંયા બંને પરમાણુ જોવો નજીક આવે છે, એચ એ એચ બી ઉર્જા ઘટે છે। બંને પરમાણુ જ્યારે સંમિશ્રિત થાય આ અંતર કે જ્યાં બંને પરમાણુ વચ્ચેનું આકર્ષણ અપાકર્ષણ છે એ બેલેન્સ થાય છે, એટલે અહીંયા અણુની રચના કરનાર છે એચ એ એચ બી, એચ ટુ અણુ અહીંયા બની ગયો। આ અંતર કે જ્યાં આકર્ષણ અપાકર્ષણની ઉર્જા સરખી થાય છે ને અહીંયા મુક્ત થતી ઉર્જા એની 435.8 છે, આ અંતર 74 પાઇકોમીટર છે એટલે એની બંધ લંબાઈ કહેવાય, આટલી ઉર્જા મુક્ત થાય છે, માઇનસ વેલ્યુ છે ઝીરોથી નીચે, એટલે આ માઇનસ ઉર્જા છે મુક્ત થાય છે, હવે અણુ જે છે અહીંયા આપણો બની જાય છે એટલે એની ઉર્જા પછી વધી જાય। તો એચ ટુ અણુની જયારે રચના થાય બેટા સ્ક્રીનશોટ આ બાજુ લઈ લેજો એટલે પછી આગળ નેક્સ્ટ વસ્તુ લખું છું, બરોબર ચાલો। તો એચ ટુ અણુની જ્યારે રચના થાય છે ત્યારે એચ એ પ્લસ એચ બી બનાવે છે, એચ ટુ આ દરમિયાન 435.8 કિલો જુલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે છે એટલે માઇનસ, છૂટી પડે એટલે પ્રક્રિયા કેવી કહેવાય, ઉષ્માક્ષેપક કહેવાય। હવે આનું ઊંધું વિચારો કે જ્યારે એચ ટુ નો બંધ તોડવો હોય તો મારે ઉર્જા કેટલી આપવી પડે, 435.8, આ ઉર્જા એટલે એને કહેવાય એની બંધ ઉર્જા, બંધન ઉર્જા અથવા તો બંધ એન્થાલ્પી, એને કહેવાય એની બંધ એન્થાલ્પી, બરોબર। તો 435.8 કિલો જુલ જેટલી તમે ઉર્જા આપો એટલે અણુ જે છે એની રચના થાય છે, ક્લિયર છે। તો આ એચ ટુ અણુની રચના આપણે વીબીટી થિયરીથી કરીએ છીએ, સંયોજકતા બંધનવાદ શું કહે છે બેટા, તો કે પરમાણુ છે એકબીજાની નજીક આવશે, આકર્ષણ અપાકર્ષણ થશે, પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ થશે,
परमाणीय कक्षकोनું સંમિશ્રણ કેવા પ્રકારનું થાય આપણે નેક્સ્ટ આગળ વાત કરવાની છે પણ શબ્દો એમાં આવે છે કે અહીંયા પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે એ સંમિશ્રણ કયા અંતરે થાય તો કે જ્યાં આકર્ષણ અપાકર્ષણની માત્રા બેલેન્સ થાય તે આ અંતર એટલે એને કહેવાય બંધ લંબાઈ અને આ દરમિયાન મુક્ત થતી ઊર્જા એટલે એને કહેવાય 435.8 કિલોજુલ પ્રતિ મોલ હાઇડ્રોજન માટે એટલે એ બંધ એન્થાલ્પી થઈ क्लियर है इट मीन्स के अहीं अणुनी रचना थवा माटे परमाणीय कक्षकोनुं सम्मिश्रण थवुं जरूरी छे बेटा जो परमाणीय कक्षकोनुं सम्मिश्रण थाय तो ज अणुनी रचना थाय बाकी न थाय ख्याल आवे छे फरी वार रिवाइज करावी दऊं छुं वीबीटी थियरी शुं कहे छे वीबीटी थियरी के अथवा तो तमने परीक्षामां प्रश्न पूछाय 4 मार्क्स नो के 5 मार्क्स नो प्रश्न पूछाय छे संयोजकता बंधनवाद समझावो अथवा तो H2 અણુની રચના વીબીટી થિયરીથી સમજાવો વીબીટી થિયરી કોના માટે હોય છે તો કે સહસંયોજક અણુની રચના માટેનો કોન્સેપ્ટ સમજાવે છે કેવી રીતે સહસંયોજક અણુ બને છે હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે એને પ્રસ્થાપિત કર્યો અને ત્યારબાદ લિનસ પાઉલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકે એને વધુ પ્રખ્યાત શું કહે છે કે જ્યારે અણુની રચના થાય છે ત્યારે બંને પરમાણુ કક્ષકોની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોનું સંમિશ્રણ થાય છે અણુની રચના થાય છે ઘણી વાર સવર્ગ સહસંયોજક બંધ પણ બને છે કેવી રીતે બને છે એ ઉપર નથી જતા આપણે ધારો કે H2 અણુની રચનામાં ભાગ લેતા પરમાણુ HA અને HB એના કેન્દ્ર NA EA બીજા HB નું કેન્દ્ર NB EB બંને પરમાણુ છે અત્યારે દૂર છે દૂર છે દૂર છે એટલે સ્થિતિ ઉર્જા છે ની ઝીરો છે જેવી એકબીજાની નજીક આવે છે નજીક આવે છે નજીક આવે છે નજીક આવે એટલે એની સ્થિતિ ઉર્જા જે છે ઘટતી જાય છે નજીક જેવા આવે એટલે આકર્ષણ અને અપાકર્ષણ બંને ઉત્પન્ન થાય છે જો આકર્ષણની માત્રા વધુ હશે તો નજીક આવશે અપાકર્ષણની માત્રા વધુ હશે તો દૂર જશે H2 અણુમાં આકર્ષણની માત્રા વધુ છે જ્યારે HE2 અણુમાં અપાકર્ષણની માત્રા વધુ છે તમારે જોવું હોય તો જુઓ જો તમે HE2 અણુમાં જુઓ તમારી રીતે ટ્રાય કરજો કે HE2 અણુમાં અપાકર્ષણ કોની કોની વચ્ચે થવાનું છે બરોબર છે અપાકર્ષણ કોની કોની વચ્ચે થવાનું છે જોજો અપાકર્ષણ વધુ પ્રમાણમાં જોવા મળશે એટલે તમને ખ્યાલ આવી જશે HE2 અણુ ક્યારે સંભવિત નથી H2 અણુમાં આકર્ષણ વધુ છે એટલે બીજા નજીક આવે છે નજીક આવે છે પણ ક્યાં સુધી કે બંને જોડાઈ જશે કેન્દ્ર ભટકાશે બંને એકબીજા નજીક આવીને એવા અંતરે સ્ટેબલ થશે કે જે આકર્ષણ અને અપાકર્ષણની માત્રા બેલેન્સ થશે આ અંતર એટલે એને કહેવાય બંધ લંબાઈ અને બંને અહીંયા આવીને સંમિશ્રિત થશે એ દરમિયાન મુક્ત થતી ઉર્જા એટલે એને કહેવાય એની બંધ એન્થાલ્પી ધેટ ઇઝ ધ બંધન ઉર્જા H2 અણુ માટે અંતર 74 પાઇકોમીટર છે અને દરમિયાન મુક્ત થતી ઉર્જા 435.8 કિલો જુલ છે ક્લિયર છે તો ફટાફટ મિત્રો અહીંયા એકવાર વિડીયો પોઝ કરો અને વિડીયો પોઝ કરીને જે છે એ તમારી ટેક્સ્ટબુકમાંથી સંયોજકતા બંધનવાદ જે છે એ ફટાફટ જોઈ જાઓ બરોબર છે ચાલો હવે સંયોજકતા બંધનવાદની કેટલીક અભિધારણાઓ છે એ અભિધારણાઓની આપણે વાત કરી અત્યારે સંયોજકતા બંધનવાદ સમજાવ્યો મેં તમને શું કહેવા માંગે પણ સંયોજકતા બંધનવાદ છે એની અભિધારણાઓ 2 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય વીબીટી થિયરી સંયોજકતા બંધનવાદ જે છે એ સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ છે સંમિશ્રિત થતી પરમાણીય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત વધુ હોવો જોઈએ નહીં આપણે વાત કરી પ્રમાણે કે બે પરમાણુની પરમાણીય કક્ષકો અર્ધપૂર્ણ પરમાણીય કક્ષકો નજીક આવીને સંમિશ્રિત પામે તો શું કોઈ પણ પરમાણુની કક્ષકો નજીક આવીને અણુ રચી જતા છે મજા આવી આજે રવિવાર છે તો એક હાઇડ્રોજન ક્યાં હું આટો મારી આવું આ બધું ક્લોરિન ક્યાં હું આટો મારી આવું બે જોડાઈ જતા હશે એવું ન હોય કેવા પ્રકારની પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ સંભવિત છે તો કે જેમાં ઉર્જાનો તફાવત વધુ ના હોય એવી પરમાણીય કક્ષકો છે એકબીજાની સંમિશ્રિત થાય છે ચાલો ત્યાર પછી પરમાણીય કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ
અને તેમના ઇલેક્ટ્રોનની સ્પિન તેમના ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા છે પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. હાઇડ્રોજનનો એચ એ અને એચ બી નજીક આવે છે પણ બંનેનો ઇલેક્ટ્રોન એક સમઘડી દિશામાં હોય તો એક વિષમઘડી દિશામાં હોવો જોઈએ તો જ સંમિશ્રિત થાય. બંને સમઘડી દિશા તો મિશ્રિત નહીં થાય, બંને વિષમઘડી દિશા તો સંમિશ્રિત નહીં થાય. સંમિશ્રણ પામતી બંને પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સ્પિન એ એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. અને ત્રીજું અને અગત્યની વસ્તુ કે સંમિશ્રિત પામતી પરમાણીય કક્ષકો શક્ય તેટલી વધુ નજીક આવી સંમિશ્રણ થવું જોઈએ, જેથી પ્રબળ બંધની રચના, પ્રબળ બંધની રચના. સંમિશ્રણ પામતી પરમાણીય કક્ષકો શક્ય એટલી એકબીજા નજીક આવી જોઈએ, જેથી જેટલી નજીક આવશે એટલો બંધ પ્રબળ બનશે. આમ જે છે જેટલી નજીક આવશે એટલી ઊર્જા વધુ રિલીઝ થશે બેટા, અને જેટલી વધુ ઊર્જા રિલીઝ થાય ઇટ મીન્સ કે એને તોડવા વધુ ઊર્જા જોઈએ, એટલે કે બંધ તમારો પ્રબળ બનશે. ખ્યાલ આવ્યો? એ વધુ નજીક એટલે કયું અંતર? તો કે આ જ અંતર, આંતરકેન્દ્રીય અંતર. કેટલું અંતર હોવું જોઈએ કે જ્યાં આકર્ષણ અપાકર્ષણની માત્રા વધુ હોય? પણ એવું ન થવું જોઈએ કે અપાકર્ષણ વધુ છે ને આકર્ષણ ઓછું છે ત્યાં સંમિશ્રણ થઈ જાય. નહીં, આ યોગ્ય અંતર નથી. યોગ્ય અંતર કયું છે? તો કે જ્યાં એકબીજાની મહત્તમ નજીક આવશે એટલે કે બંધ લંબાઈ ટૂંકી હશે એમ ઊર્જા વધુ મુક્ત થશે. એટલે આપણે જો બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત લખાવેલા છે એનું કારણ અહીંયા છે. બરોબર છે? તો આ કેટલીક અભિધારણાઓ છે એની આપણે વાત કરી. મિત્રો, સંયોજકતા બંધનવાદ છે એ થિયોરિટિકલ પ્રશ્ન સમજવા માટે અગત્યનો છે અણુની રચના માટે. હવે પછીની જેટલી વાતો થાય છે બધી થિયોરિટિકલ છે, તમારી એનસીઆરટીમાં એક્ઝામમાં પૂછાવા લાયક પરીક્ષા ક્વેશ્ચન છે. જેડબલી નીટની દ્રષ્ટિ આમાંથી કોઈ પ્રશ્ન છે એવા ખાસ પૂછાતા નથી. બરાબર છે? આજનો વિડીયો લેક્ચર છે અને એના સુધી રાખું છું. કાલના વિડીયો લેક્ચરમાં આપણે સરસ મજાની નવી વાતો છે. વીબીટીથી જવાનું છે, આપણે એમઓટી તરફ જવાનું છે. બરાબર? તો વીબીટીથી એમઓટી જવા માટે તમારે એક દિવસ રાહ જોવી જોઈએ. બરાબર? ચાલો, બાય.